तो राज्यभर में वरसाद वरसी रह्यो छे अने आगामी 4-5 दिवस हजू पण भारे वरसादनी आगाही छे। त्यारे दक्षिण गुजरात में वरसादनुं जोर घट्युं छे। सूरत अने तेनी आसपासना विस्तारों में वरसाद तो अटकी गयो छे, परंतु पूरनी घात हजू पण यथावत छे। વધુ વિગતો સાથે અમારા સહયોગી દેવેન ચિતે સુરતથી જોડાઈ ચૂક્યા છે। દેવેન, સુરતમાં વરસાદ તો અટકી ગયો છે, પરંતુ પૂરની સ્થિતિ હજુ પણ યથાવત છે, ત્યારે તંત્ર તરફથી કયા કયા પ્રકારની તૈયારીઓ? सूरत पर अत्यारे पण जे रीते खाड़ी पूर जे छे तेनु संकट टोळाई रह्यु छे, ने तेना कारणे आजे दृश्यो तमे जोई रह्या छो के सूरतना लिंबायत विस्तारना रावनगर खाते आ दृश्यो जे छे ते जोवा मळी रह्या छे। रावनगरनी अंदर लगभग 6-7 फूट जेटला पाणी जे छे ते भराया छे। लोकोने खावानुं आपवा माटे केटलाक युवको जे छे ते अंदर जई रह्या छे, कारण के गईकाले मोड़ी रातथी जे ते लोको जे छे ते बहार नथी आवी शक्या, अने तेना कारणे अत्यारे तेमने दूध तेमज अन्य जे खाद्य सामग्रीओ छे ते पहोंचाडवानी शुरुआत करवामां आवी छे। सवारथी ज नाना बाळको अने महिलाओ जे छे अंदर खावानी राह जोई रह्या हता, परंतु अत्यारे धीरे धीरे हवे जे तेमना विस्तारना युवको जे छे अलग अलग संस्थाओ द्वारा अत्यारे तेमने जे खावानुं छे ते पहोंचाडवामां आवी रह्युं छे। पाणीनुं स्तर जे छे ते हजी पण घटवानुं नाम नथी लई रह्युं, कारण के जे रीते बारडोली तरफथी जे नदीओ आवी रही छे अने મીંઢોળા નદીના પણ જળસ્તર જે છે તે સતત વધી રહ્યા છે, તેના કારણે મીઠી ખાડી વિસ્તાર જે છે તે મીઠી ખાડીના પાણીના સ્તર માં વધારો થવાને કારણે આ મુશ્કેલીઓ સતત એમાં વધારો થતો જોવા મળી રહ્યો છે। જે સ્થાનિક છે આપણે એમની સાથે વાત કરી કે તે કયા પ્રકારની સ્થિતિ હજી જોવા મળી રહી છે અને ક્યારથી આ પ્રકારના પાણી જે છે તે ભરાયા છે? કાલે બપોરથી પાણી આ ચાલુ છે અને કઈ રીતની સ્થિતિ છે અત્યારે? બહુ ભયજનક સ્થિતિ કહેવાય, કેમ કે અહીંયા બધી ગરીબ પબ્લિક રહે છે, એ લોકોને ખાવા પીવાનો પણ કોઈ ઇંતજામ નથી, ને અહીંયા અમે જે ઊભા છે એ ત્યાં એ લોકોની ઝૂંપડપટ્ટીથી કમસે કમ 200-300 ફૂટ દૂર છે અમે લોકો, છતાં પણ અહીંયા આ સ્થિતિ છે અમારી 2 ફૂટની। તો એ લોકોને ત્યાં કેટલા ફૂટ પાણી હશે તે તમે જોઈ શકો છો કે કમર બરોબર પાણી છે, 6-7 ફૂટ પાણી છે। દર વર્ષે આ પ્રકારની સ્થિતિ થતી હોય છે? દર વખતે આ પ્રમાણે થાય છે। આજે ખાડી વિસ્તાર જે છે આખો, એ ખાડી વિસ્તારના કારણે ગઈકાલે પણ એક યુવક કઈ ડૂબતા એમનું મોત થયું? હા, રાવનગરમાં એક છોકરો ડૂબી ગયો, 19 વર્ષનો છોકરો। હા, અત્યારે પણ આ તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે પાણીનું સ્તર જે છે તે ખૂબ જ મોટા પ્રમાણમાં વધી રહ્યું છે અને લોકો હવે પીવાના પાણી માટે પણ વલખા મારી રહ્યા છે, ત્યારે લોકોને પાણી પહોંચાડવા માટેની પણ સુવિધા જે છે તે અત્યારે ધીરે ધીરે શરૂ કરવામાં આવી છે। પરંતુ કોમલ, દરેકે દરેક વિસ્તાર કે જ્યાં આગળ પર્વતપાટિયા ગામ હોય, અલગ અલગ સોસાયટીઓ હોય, લિંબાયત વિસ્તારના અલગ અલગ મીઠી ખાડી સિવાયની પણ અન્ય જે કોયલી ખાડી છે તે ખાડીની આસપાસના પણ વિસ્તારોની અંદર આ પ્રકારના પાણી જે છે તે ફરી વળ્યા છે, અને તેના કારણે લોકોની મુશ્કેલીમાં સતત વધારો જે છે તે જોવા મળી રહ્યો છે। મીઠી ખાડીના જળસ્તરની અંદર વધારો થતા સૌથી વધુ 2 વિસ્તાર જે છે તે પ્રભાવિત થયા છે, તેમાં લિંબાયત અને પર્વતપાટિયા વિસ્તાર। ગઈકાલે પણ આપણે સતત અલગ અલગ વિસ્તારોના જે દ્રશ્યો બતાવ્યા હતા અને પાણી જે રીતે સોસાયટીઓમાં પ્રવેશ્યા હતા તેના કારણે ઘર વખરીને પણ નુકસાન થઈ રહ્યું છે, એના કરતાં પણ વધારે જળસ્તર જે છે તે આજે વધ્યું છે અને એના કારણે રહીશોની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે। ગઈકાલે 700 જેટલા લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા અને આજે લગભગ સવારથી અત્યાર સુધીમાં 150 જેટલા લોકોને સ્થળાંતરિત કરાયા છે। જી દેવેન, આભાર સમગ્ર માહિતી બદલ। તો સુરતમાં ખાડી પૂરનું સંકટ તોડાઈ રહ્યું છે, ગઈકાલે 700 જેટલા લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા, તો આજે પણ એનડીઆરએફની ટીમ તૈનાત છે। ખાસ કરીને સુરતના પર્વતપાટિયા લિંબાયત આ તમામ વિસ્તારોમાં કે જ્યાં ખાડીના પાણી લોકોના ઘરની અંદર ઘૂસી ચૂક્યા છે અને લોકોની હાલત કફોડી બની છે।